ઓમ આસુ કાટેશ્વરી દેવી પ્રતિમાસુ દેવ કલા સાનિધ્ય હેતવે તત્વનાશમહં કરીશ્યે. હાથમાં ચોખા રાખો ત્રણે જણ. અને દુર્ગેશભાઈ અહીંથી થોડાક આમ આ બાજુ રહીએ ને તો અહીંથી મને દેખાય કે આમ પાછળ આવી જાય ને, કા આ બાજુ આવી જાય તો, અથવા પાછળ ઉભો તો વાંધો નહીં, તમે હાથ લગાડી રાખો, ત્યાં ઉભા રહેશો તો ઓલું થશે અવ્યવસ્થા. તમારે હાથમાં ચોખા રાખી અને આપણે બધાએ 11 વખત પેલા ઓમકાર બોલવાનો છે. સંસારમાં જો કોઈ પેલો વેલો શબ્દ હોય તો એ ઓમકારનો છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યો નરઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. એટલે આપણે બધાએ 1000 જેટલા બેઠા એ બધાએ ઓમકારની ઉર્જા ઉત્પન્ન કરવાની છે. ઓમ 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 કાટેશ્વરી માતાજી જય. ઈ ચોખા માતાજીને ઉપર, ગણપતિ દાદાની ઉપર અને હનુમાન દાદાની ઉપર ચડાવી દો. આદો પ્રણવ અંતે નમઃ. અથ પદમ સર્વત્ર ન્યાસઃ. ચાલો પેલા ઓમ ના ન્યાસ છે, અ છે એ માતાજીના ચરણોમાં, અ પાદયોઃ પાદયોઃ, ઉ છે હૃદયમાં, ઉ હૃદયે હૃદયે, મ છે લલાટમાં, મ લલાટે લલાટે. પછી જે ગાયત્રીની વ્યાહૃતિ શક્તિ છે એના નાશ છે, ભૂઃ પાદયોઃ પાદયોઃ, ભુવઃ હૃદયે હૃદયે, સ્વઃ લલાટે લલાટે. પછી માતૃકાની શક્તિ માતાજીમાં બિરાજમાન થાય, અતાલુની એટલે તાળવા ઉપર, તાલુની તાલુની. આ છે મુખ ઉપર, મુખે મુખે. ઈ છે જમણી આંખમાં, દક્ષિણ નેત્રે દક્ષિણ નેત્રે. ઈ વામ નેત્રે વામ નેત્રે. ડાબી આંખમાં ઉ દક્ષિણ શ્રવણે દક્ષિણ શ્રવણે. જમણા કાનમાં ઉ વામ શ્રવણે વામ શ્રવણે. ડાબા કાનમાં ઓમ રુ દક્ષિણ ગંડે દક્ષિણ ગંડે. જમણા ગાલમાં ઓમ રુ વામ ગંડે વામ ગંડે. ડાબા ગાલમાં ઓમ રુ દક્ષિણ નાસા ફૂટે દક્ષિણ નાસા ફૂટે. જમણા નાકમાં ઓમ રુ વામ નાસા ફૂટે વામ નાસા ફૂટે. ડાબા નાકમાં પછી એ ઉર્ધ્વ દશને સુ ઉર્ધ્વ દશને સુ. માતાજીના ઉપરના દાંત ઓમ ઐ અધો દશને સુ અધો દશને સુ. માતાજીના નીચેના દાંત ઓ ઉર્ધ્વોષ્ઠે ઉર્ધ્વોષ્ઠે. માતાજીનો ઉપરનો હોઠ ઔ અધરોષ્ઠે અધરોષ્ઠે. માતાજીના નીચેનો હોઠ ઓમ અમ લલાટે લલાટે. માતાજીના કપાળે ઓમ અહ જિહ્વાયામ જિહ્વાયામ. માતાજીની જીભ ઉપર ઓમ યા ત્વચી ત્વચી. આખામાં ફેરવી દો જેટલી ચામડી છે એ ચામડીઓમાં. પછી બંને નેત્રો ઉપર ઓમ ર ચક્ષુષોહ ચક્ષુષોહ. પછી માતાજીના નાક ઉપર ઓમ લ નાસિકાયામ નાસિકાયામ. પછી માતાજીના દાંતમાં ઓમ વહ દસનેસુ દસનેસુ. માતાજીના બંને કર્ણોમાં ઓમ સ શ્રોત્રયોહ શ્રોત્રયોહ. માતાજીના ઉદર ઉપર ઓમ શ ઉદરે ઉદરે. માતાજીની કમર ઉપર બંને ઓમ સ કટી દેશે કટી દેશે. પછી હૃદય ઉપર ઓમ હ હૃદયે હૃદયે. માતાજીની નાભિ ઉપર ઓમ લ નાભ્યામ નાભ્યામ. માતાજીનો જમણો ખભો ઓમ પ ફ બ ભ મ દક્ષિણ બાહો દક્ષિણ બાહો. પછી ડાબો ખભો ઓમ ત ધ ત થ દ ધ ન વામ બાહો વામ બાહો. માતાજીની જમણી જંઘા ઓમ ટ ઠ ડ ઢ ણ દક્ષિણ જંઘાયામ દક્ષિણ જંઘાયામ. માતાજીની ડાબી જંઘા ઓમ ચ છ જ ઝ
વામ જંગાયામ માતાજી ની હાથ ની 10 આંગળી અને પગ ની 10 આંગળી ઓમ ક ખ ગ ઘ ગ સર્વાંગુલીસુ સર્વાંગુલીસુ. હવે જેટલા દેવતાઓ છે એ દેવતાઓનું તેજ માતાજીની અંદર બિરાજમાન કરવાનું છે. પેલા સૂર્ય અને ચંદ્ર એનો તેજ માતાજીના નેત્રોમાં આવે. રવિચંદ્રાભ્યામ નમ નેત્રયોઃ નેત્રયોઃ. મંગળ ગ્રહનો તેજ માતાજીના હૃદયમાં. ભૌમાય નમઃ હૃદયે હૃદયે. ભગવાન બુધનો તેજ છે માતાજીના ખભા ઉપર. બુધાય નમઃ સ્કંધે સ્કંધે. ગુરુ મહારાજનો તેજ માતાજીની જીભમાં. ઓમ બૃહસ્પતયે નમઃ જિહ્વાયામ જિહ્વાયામ. શુક્રનો તેજ છે માતાજીની જંઘા ઉપર. ઓમ શુક્રાય નમઃ જંઘયોઃ જંઘયોઃ. શનિનો તેજ માતાજીના લલાટે. શનિ શરાય નમ લલાટે લલાટે. રાહુનો તેજ છે માતાજીના ચરણોમાં. રાહવે નમ પાદયોઃ પાદયોઃ. અને કેતુનો તેજ માતાજીના વાળમાં. કેતે કેતુભ્યો નમઃ કેશેષુ કેશેષુ. પછી 27 નક્ષત્રોનો તેજ માતાજીની અંદર પધરાવવાનું છે. સૌથી પહેલા રોહિણી નક્ષત્ર હૃદયમાં. રોહિણી ભ્યો નમ હૃદયે હૃદયે. મૃગ શિરસા મસ્તકે મૃગ શિરસે શિરસી શિરસી. પછી માતાજીના વાળમાં. આર્દ્રાય નમ કેશેષુ કેશેષુ. પછી લલાટે પુનર્વસવે નમ લલાટે લલાટે. પછી મુખમાં. પુષ્યાય નમ મુખે મુખે. પછી નાકમાં. આશ્લેષે ભ્યો નમ નાસિકાભ્યામ નાસિકાભ્યામ. પછી બંને દાંતમાં. મઘાભ્યો નમઃ દંતેષુ દંતેષુ. પછી દક્ષિણ કાનમાં જમણા કાનમાં. પૂર્વ ફાલ્ગુનીભ્યો નમઃ દક્ષિણ શ્રવણે દક્ષિણ શ્રવણે. ડાબા કાનમાં. ઉત્તરા ફાલ્ગુનીભ્યો નમઃ વામ શ્રવણે વામ શ્રવણે. બંને હાથમાં. હસ્તાય નમઃ હસ્તયોઃ હસ્તયોઃ. પછી જમણા ખભા ઉપર. ચિત્રાય નમઃ દક્ષિણ ભુજે દક્ષિણ ભુજે. પછી ડાબા ખભા ઉપર. સ્વાત્યાય નમઃ વામ ભુજે વામ ભુજે. પછી હૃદય ઉપર. વિશાખાય નમઃ હૃદિ હૃદિ. પછી માતાજીના સ્તન ઉપર. અનુરાધાભ્યો નમઃ સ્તનયોઃ સ્તનયોઃ. માતાજીની જમણી કમર. જ્યેષ્ઠાભ્યો નમઃ વામ કુક્ષો વામ કુક્ષો. માતાજીની ડાબી કમર. ઓમ મૂલાય નમઃ વામ કુક્ષો વામ કુક્ષો. માતાજીની કમરની બાજુનો ભાગ. ઓમ પૂર્વા સાઢાભ્યો નમઃ કટી પાર્શ્વયોઃ કટી પાર્શ્વયોઃ. માતાજીના ગોઠણ ઉપર. ઉત્તરા સાઢાભ્યો નમઃ જાનવોઃ જાનવોઃ. પછી માતાજીના પગ ઉપર. શ્રવણ ધનિષ્ઠાભ્યો નમઃ પાદે પાદે. માતાજીના નેત્રે. શતભીષગણેભ્યો નમઃ નેત્રે નેત્રે. માતાજીનો જમણો ગાલ. પૂર્વ ભાદ્રપદાભ્યો નમઃ દક્ષિણ ગૌરવ દક્ષિણ ગૌરવ. માતાજીનો ડાબો ગાલ. ઉત્તરા ભાદ્રપદાભ્યો નમઃ વામોરો વામોરો. માતાજીની જમણી સાથળ. રેવતીભ્યો નમઃ દક્ષિણ જંઘાયામ દક્ષિણ જંઘાયામ. માતાજીની ડાબી જંઘા. અશ્વિનીભ્યો નમઃ વામ જંઘાયામ વામ જંઘાયામ. માતાજીના જમણા પગે. ભરણીભ્યો નમઃ દક્ષિણ પાદે દક્ષિણ પાદે. માતાજીનો ડાબો પગ. કૃતિકાભ્યો નમઃ વામ પાદે વામ પાદે. માતાજીની નાભી. ઓમ ધ્રુવાય નમઃ નાભ્યામ નાભ્યામ. માતાજીને કંઠે. સપ્તર્ષિભ્યો નમઃ કંઠે કંઠે. માતાજીની કમરમાં. માતૃમંડલાય નમઃ કટી દેશે કટી દેશે. માતાજીના ચરણમાં. વિષ્ણુપદેભ્યો નમઃ પાદયોઃ પાદયોઃ. પછી માતાજીને જ્યાં માળા પહેરી છે ગળાના ભાગમાં એ માળામાં. ઓમ નાગ વિદ્યાય નમઃ અંગ વિદ્યાય નમઃ વનમાલા દેશે વનમાલા દેશે. પછી જેટલા આકાશમાં તારાઓ છે એ તારાઓનું તેજ માતાજીના રૂવાડામાં. તારાભ્યો નમ રોમકૂપેશુ રોમકૂપેશુ. માતાજીના હારમાં જ્યાં મણી હોય કૌસ્તુભ મણી ત્યાં. અગસ્ત્યાય નમઃ કૌસ્તુભે કૌસ્તુભે. હવે જે આપણે ત્યાં 12 મહિનાઓ છે એ 12 મહિનાઓનો તેજ માતાજીની અંદર પધરાવવાનો છે. પહેલો મહિનો ચૈત્ર મહિનો હોય એટલે માતાજીના મસ્તકમાં.
ચૈત્રાય નમઃ શિરસિ શિરસિ વૈશાખ ચૈ મુખમાં વૈશાખાય નમઃ મુખે મુખે જેઠ મહિનો હૃદયે જ્યેષ્ઠાય નમઃ હૃદયે હૃદયે પછી કંઠમાં આષાઢાય નમઃ કંઠે કંઠે માતાજીના સ્તન ઉપર શ્રવણાય નમઃ સ્તનયોઃ સ્તનયોઃ ચાલો હવે આપણે માતાજીના સ્તન ઉપર હવે ઉદરે ભાદરવો ઉદરમાં ઓમ ભાદ્રપદાય વ્રાજન પ્રિયાય નમઃ ઉદરે ઉદરે આસો મહિનો માતાજીના કડમાં કમરમાં આશ્વિનાય નમઃ કટ્યામ કટ્યામ માતાજીની જમણી કમર કાર્તિકાય નમઃ દક્ષિણોરો દક્ષિણોરો ડાબી કમર માર્ગશીર્ષાય નમઃ વામોરો વામોરો માતાજીનો જમણો ગોઠણ પૌષાય નમઃ દક્ષિણ જાનોની દક્ષિણ જાનોની માતાજીનો ડાબો ગોઠણ ઓમ માઘાય નમઃ વામજાનોની વામજાનોની માતાજીના બંને ચરણો ફાલ્ગુનાય નમઃ પાદયોઃ પાદયોઃ માતાજીનો જમણો ખભો સંવત્સરાય નમઃ દક્ષિણ બાહો દક્ષિણ બાહો માતાજીનો વામ પાછું દક્ષિણ બાહુ પરિવત્સરાય નમઃ દક્ષિણ અર્ધો બાહો દક્ષિણ અર્ધો બાહો પછી માતાજીની કોણી ઉપર ઓમ ઇદવત્સરાય નમઃ વામ ઘોબાહો વામ ઘોબાહો પછી ડાબી કોણી ઉપર અનુવત્સરાય નમઃ વામ ઉર્ધ્વ બાહો વામ ઉર્ધ્વ બાહો જેટલા પણ સંસારના પર્વતો છે એ માતાજીના શરીરના દરેક હાથ પગના સાંધાઓમાં પર્વદેભ્યો નમઃ સંધિસુ સંધિસુ જેટલી ઋતુઓ છે છ ઋતુઓ એ ઋતુઓનું તેજ માતાજીની જંઘામાં ઋતુભ્યો નમઃ જંઘે જંઘે દિવસ અને રાતનું તેજ માતાજીના અસ્થિ એટલે હાડકામાં અહોરાત્રે ભ્યો નમઃ અસ્થિસુ અસ્થિસુ પછી માતાજીના રૂવાડામાં ક્ષણાય લવાય કાષ્ઠાય નમઃ રોમસુ રોમસુ પછી માતાજીના મુખમાં કૃતાય નમઃ મુખે મુખે ચાર યુગનું તેજ માતાજીમાં પધરાવવાનું છે સતયુગ દ્વાપર ત્રેતા અને કલિયુગ આ ચાર યુગ ભેગા થાય એટલે 17 લાખ અને 40-50 લાખ આજુના વર્ષો થાય 17 લાખ 40 હજાર આસપાસ વર્ષો થાય આટલા વર્ષોનું તેજ માતાજીમાં બિરાજમાન થાય એટલે ચાર યુગનું તેજ માતાજી ઉપર આવશે ઓમ ત્રેતાય નમઃ હૃદયે હૃદયે પછી માતાજીના નિતંબ ઉપર દ્વાપરાય નમઃ નિતંબે નિતંબે કલિયુગનો તેજ માતાજીના ચરણોમાં કલયે નમઃ પાદયોઃ પાદયોઃ જેટલા મનવંતરો છે એનું તેજ માતાજીના બંને ખભામાં ચતુર્દશ મનવંતરેભ્યો નમઃ બાહવોઃ બાહવોઃ પરાય પરાર્ધાય નમઃ બંને જંઘામાં જંઘયોઃ જંઘયોઃ મહાકલ્પનો તેજ આખા શરીરમાં મહાકલ્પાય નમઃ શરીરે શરીરે ઓમ ઉદગયનાય દક્ષિણ બે અયન હોય ઉત્તર અયન અને દક્ષિણ અયન મકર સંક્રાંતિ આવે એટલે સૂર્ય ઉત્તર નો થાય ઉત્તરાયણ આ બંને નું તેજ માતાજીના ચરણોમાં ઉદગયનાય દક્ષિણ ગયનાય નમઃ પાદયોઃ પાદયોઃ હવે ચાર વર્ણોનું તેજ છે એ પણ માતાજીમાં બિરાજમાન થાય સૌથી પહેલા બ્રાહ્મણ છે ભગવાનના મુખમાંથી નીકળાય એટલે મુખે બ્રાહ્મણાય નમઃ મુખે મુખે ક્ષત્રિયાય નમઃ બાહવોઃ બાહવોઃ માતાજીની જંઘામાં વૈશ્યાય નમઃ ઉર્વોઃ ઉર્વોઃ માતાજીના ચરણોમાં શુદ્રાય નમઃ પાદયોઃ પાદયોઃ શંકરજનેભ્યો નમઃ પાદાગ્રે પાદાગ્રે જેટલા હાથના અને પગના સાંધાઓ છે એ સાંધામાં ફેરવી દો અનુલોમ વજે ભ્યો નમઃ સર્વાંગ સંધિસુ સર્વાંગ સંધિસુ આખા બ્રહ્માંડની જેટલી ગાયો છે એ ગાયોનું તેજ માતાજીના મુખમાં ગો ભ્યો નમઃ મુખે મુખે બ્રહ્માંડમાં જેટલી બકરીઓ છે એ બકરીઓનું તેજ માતાજીના હસ્તમાં ઓમ અજા ભ્યો નમઃ હસ્તયોઃ હસ્તયોઃ આપણા ગામના જેટલા પશુઓ છે એ પશુઓનું તેજ માતાજીના કમરમાં ઓમ ગ્રામ પશુ ભ્યો નમઃ કટિયામ જેટલા ગિરનાર જેવા અરણ્યમાં જેટલા પશુઓ છે
એની રક્ષા પણ માતાજી જ કરે છે. એટલે એ માતાજીની ઉરુમાં આરણ્ય પશુભ્યો નમ ઉર્વઃ. પછી જે 12 જાતના મેઘ છે, વરસાદ થાય, એ વરસાદનો તેજ માતાજીમાં પધરાવવાનું છે. સૌથી પહેલા મેઘ છે એ માતાજીના વાળમાં ઓમ મેદેભ્યો નમઃ કેશેષુ કેશેષુ. પછી માતાજીના રૂવાડામાં અભ્રેભ્યો નમઃ રોમસુ રોમસુ. જેટલી બ્રહ્માંડમાં નદીઓ છે એ નદીઓનું તેજ માતાજીના રક્તમાં નદીભ્યો નમઃ રક્તેષુ રક્તેષુ. જેટલા સમુદ્ર છે, દરિયાઓ છે, એ દરિયાઓનું તેજ માતાજીના કમરમાં સમુદ્રે ભ્યો નમઃ કુક્ષી દેશે. હવે ચાર વેદોનું તેજ માતાજીની અંદર પધરાવવાનું છે. સૌથી પહેલા ઋગ્વેદ, ઓમ ઋગ્વેદાય નમઃ શિરસી શિરસી. યજુર્વેદ છે માતાજીનો જમણો ખભો, યજુર્વેદાય નમઃ દક્ષિણ ભુજે દક્ષિણ ભુજે. સામવેદ છે માતાજીનો ડાબો ખભો, સામવેદાય નમઃ વામ ભુજે વામ ભુજે. જેટલા ઉપનિષદો છે એ માતાજીના હૃદયમાં, સર્વોપનિષદ્યો નમઃ હૃદયે હૃદયે. ઇતિહાસ ગ્રંથમાં બે આવે, મહાભારત અને રામાયણ. જે આપણા ઇતિહાસ ગ્રંથો છે એ માતાજીની જંઘા ઉપર ઇતિહાસ પુરાણે ભ્યો નમઃ જંઘયોઃ જંઘયોઃ. પછી જ ઋષિ છે અથર્વા અને અંગિરા, એ માતાજીની નાભી ઉપર અથર્વાંગ ઋષિ ભ્યો નમઃ નાભો નાભો. પછી આપણે ત્યાં કલ્પસૂત્ર નામનો ગ્રંથ છે માતાજીના ચરણમાં, કલ્પસૂત્રે ભ્યો નમઃ પાદયોઃ પાદયોઃ. પછી એક જટિલ ગ્રંથ છે વ્યાકરણ, એ માતાજીના વક્ત્ર એટલે મુખમાં ઓમ જટિલ વ્યાકરણાય નમઃ વક્ત્રે વક્ત્રે. અજા ભક્ષતિ ભક્ષતિ. પછી જેટલા તર્કશાસ્ત્ર છે, તર્કશાસ્ત્રનો તેજ માતાજીના કંઠે. એમ કીધું કે વ્યાકરણ છે ને એ બહુ જટિલ છે, અને વ્યાકરણના 30-40% ભાગ તો બકરી ખાઈ ગઈ. ઋષિ મુનિ લખતા હતા ત્યાં તો કઈ બોલપેન ને આવતું કાગળ પાનમાં લખતા હતા, નીચે નાખતા હતા, એમાં બકરી ખાઈ ગઈ, સારું થયું, ભણવાનું થોડું ખેલું પડ્યું, એમ કેતા અમે. કેમ કે વ્યાકરણ સૌથી જટિલ. અજા ભક્ષતિ ભક્ષતિ, અજા છે ને એ થોડાક પાંદડાઓને ખાઈ ગઈ, એટલે વ્યાકરણ છે માતાજીના એમાં. હવે આપણે આવશે કલ્પસૂત્ર, આવી ગયું તર્ક સાંગ્રહ. તર્કે ભ્યો નમઃ કંઠે. આપણે ત્યાં બે મીમાંસા છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એમ કે અથા તો ધર્મ જિજ્ઞાસા, તારું મન ધર્મમાં હોવું જોઈએ, જો ધર્મને પકડીશ તો, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો તને બ્રહ્મની પ્રાપ્તિ થશે. એટલે બે મીમાંસા છે. મીમાંસાય નમઃ નિરુક્તાય નમઃ હૃદયે. જેટલા છંદો, શાસ્ત્રો, જ્યોતિષ શાસ્ત્ર માતાજીના નેત્રમાં, છંદ શાસ્ત્રે ભ્યો, જ્યોતિષ શાસ્ત્રે ભ્યો નેત્રયોઃ નેત્રયોઃ. ભગવાન કૃષ્ણએ ગાયેલી ગીતા માતાજીના બંને કાનમાં, ગીતા શાસ્ત્રે ભ્યો નમઃ શ્રોત્રયોઃ શ્રોત્રયોઃ. આપણો આયુર્વેદ છે માતાજીનો જમણો ખભો, આયુર્વેદાય નમઃ દક્ષિણ ભુજે દક્ષિણ ભુજે. આપણે ત્યાં ધનુર્વેદ છે માતાજીનો વામ ખંભો, ધનુર્વેદાય નમઃ વામ ભુજે વામ ભુજે. આપણે ત્યાં યોગ વશિષ્ઠ જેવા યોગ શાસ્ત્ર છે એ હૃદયે, યોગ શાસ્ત્રે ભ્યો નમઃ હૃદયે હૃદયે. નીતિ શાસ્ત્રે ભ્યો નમઃ પાદયોઃ પાદયોઃ. પછી વસ્ય તંત્ર છે માના ઓઠમાં, વસ્ય તંત્રાય નમઃ ઓષ્ઠયોઃ ઓષ્ઠયોઃ. હવે સૂર્યલોક, ચંદ્રલોક આ બધા લોકનો તેજ છે એ માતાજીમાં બિરાજમાન કરવાનો છે. બોલો મહારાજ. હવે દિવસનું તેજ છે એ માતાજીના મસ્તક ઉપર, ઓમ દિવે મૂર્ધનિ મૂર્ધનિ. સૂર્યલોક અને ચંદ્રલોક માતાજીના નેત્રોમાં, સૂર્યલોકાય નમઃ ચંદ્રલોકાય નમઃ નેત્રયોઃ નેત્રયોઃ. પછી અનિલ, અનિલનો મતલબ થાય વાયુ, એટલે વાયુ લોક છે માતાજીના શ્વાસોશ્વાસની ક્રિયામાં, અનિલ લોકાય નમઃ ઘ્રાણે ઘ્રાણે. પછી વ્યોમ એટલે આકાશ, જેટલું આકાશનો તેજ છે નાભીમાં, વ્યોમને નમઃ નાભો નાભો. સમુદ્રનું તેજ માતાજીની
પગની ઘૂંટીમાં સમુદ્રે પ્યોનમાં વસ્તી દેશે, આખી પૃથ્વીનો તેજ માતાજીના ચરણોમાં. ઓમ પૃથ્વીયે નમઃ પાદયો. જેટલા જેટલા દેવતાઓ છે એ દેવતાઓનો તેજ માતાજીની અંદર બધે ખાસ સાંભળવાનું છે, કેમ કે સાંભળવાથી એ બહુ પુણ્યની પ્રાપ્તિ થાય. આપણે એક માતાજી જોઈએ પણ એની અંદર તો કેટલા બધા દેવતાઓ. તમે એકને ખાલી પગે લાગો ને એટલે આખા બ્રહ્માંડને પગે લાગ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય, એટલા બેટા દેવતાઓ છે મૂર્તિમાં બેસે. હિરણ્યગર્ભાય નમઃ મસ્તકે શિરસી. પછી ભગવાન કૃષ્ણ છે માતાજીના કેસમાં. ઓમ કૃષ્ણાય નમઃ કેશેશો. ભગવાન શિવજી છે એ લલાટે. ઓમ રુદ્રાય નમઃ લલાટે. યમરાજા છે એ માતાજીના નેણમાં. યમાય નમઃ ભૃવો. બંને અશ્વિની કુમારો છે એ અશ્વિની કુમારો માતાજીના બંને કાનમાં. અશ્વિભ્યામ નમઃ કર્ણયો. જેટલી અગ્નિ છે વૈશ્વાનર અગ્નિ, એ અગ્નિનું તેજ માતાજીના મુખમાં. વૈશ્વાનરાય નમઃ મુખે. જેટલા મરુતો છે એનો તેજ માતાજીના શ્વાસોશ્વાસની ક્રિયામાં. મરુદ્ભ્યો નમઃ ઘ્રાણે. આપણે ત્યાં અષ્ટવસુઓ છે એનું સ્થાપન પણ કર્યું છે, એનો તેજ કંઠે. વસુભ્યો નમઃ કંઠે. એકાદશ રુદ્ર છે એનું તેજ માતાજીના દાંતમાં. રુદ્રેભ્યો નમઃ દંતેષુ. માં સરસ્વતીનું તેજ માતાજીની જીભમાં. સરસ્વતીએ નમઃ જિહ્વાયામ. ભગવાન ઇન્દ્રનું તેજ માતાજીના જબડા ખંભામાં. કે ઇન્દ્રાય નમઃ દક્ષિણ ભુજે. ભગવાન બલભદ્રનું તેજ માતાજીના ડાબા ખંભામાં. કે ઓમ બલયે. પ્રહલાદજીનું તેજ માતાજીના સ્તનમાં. પ્રહલાદાય નમઃ દક્ષિણ સ્તને. ભગવાન વિશ્વકર્માનું તેજ માતાજીના હાથમાં. વિશ્વકર્માણે નમઃ હસ્તે. નારદજીનું તેજ માતાજીની જમણો ખભો. નારદાય નમઃ દક્ષિણ કુક્ષૌ. અનંતાદિ નવ નાગોનું તેજ માતાજીના ડાબા ખભામાં. અનંતાદિભ્યો નમઃ વામ બાહુ. ભગવાન વરુણનું તેજ માતાજીના હાથમાં. વરુણાય નમઃ હસ્તયો. ભગવાન મિત્રનું તેજ માતાજીના ચરણોમાં. ઓમ મિત્રાય નમઃ પાદયો. વિશ્વ વસુનું તેજ માતાજીનું ઉરુ એટલે બંને જંઘામાં. ઓમ વિશ્વેભ્યો હૃદયભ્યો નમઃ ઉરુ મધ્યે. જેટલા યક્ષો છે એ યક્ષોનું તેજ પણ માતાજીની જંઘામાં. યક્ષેભ્યો નમઃ જંઘયો. પછી જેટલા ગ્રહો છે એ ગ્રહોનું તેજ માતાજીના ચરણોમાં. ગ્રહેભ્યો નમઃ પાદતલયો. પૂતનાદી જેટલા અસુરો છે એનું તેજ માતાજીના નખમાં. પૂતનાદિભ્યો નમઃ નખેસુ. શિવજીના પુત્ર કાર્તિકેયનું તેજ માતાજીની જમણી કમરમાં. કાર્તિકેયાય નમઃ દક્ષિણ પાર્શ્વે. અને ગણેશજી છે એ ડાબી કમરમાં. ગણેશાય નમઃ વામ પાર્શ્વે. પછી ભગવાન નારાયણના જેટલા અવતારો થયા છે એ અવતારોનું તેજ માતાજીની અંદર પ્રસ્થાપિત કરવાનું છે. સૌથી પહેલો મત્સ્ય અવતાર એ મસ્તક ઉપર. મત્સ્યાય નમઃ મૂર્ધનિ. પછી ભગવાનનો જે કુર્મ અવતાર છે એ માતાજીના ચરણે. કુર્માય નમઃ પાદયો. નારાયણનો ત્રીજો અવતાર વરાહ એ માતાજીની જંઘા ઉપર. વરાહાય નમઃ જંઘયો. ભગવાનનો નૃસિંહ અવતાર એ દેવીને લલાટે. નૃસિંહાય નમઃ લલાટે. ભગવાનનો વામન અવતાર મુખમાં. વામનાય નમઃ મુખે. ભગવાનનો પરશુરામ અવતાર એનું તેજ હૃદયમાં. પરશુરામાય નમઃ હૃદયે. ભગવાન રામજીનું તેજ માતાજીના ખભા ઉપર. રામાય નમઃ બાહુસુ. ભગવાનનો દસમો અવતાર કૃષ્ણ અવતાર એનું તેજ નાભિ ઉપર. કૃષ્ણાય નમઃ નાભ્યામ. ભગવાનનો બુદ્ધા અવતાર
ભગવાનની બુદ્ધિમાં, માતાજીની બુદ્ધિ ઉપર, મન ઉપર, બોધાય નમ બુદ્ધૌ બુદ્ધૌ. અને એક અવતાર થવાનો છે જે કલ્કી અવતાર, એનો તેજ માતાજીની બંને જાનુની એટલે ગોઠણ, કલ્કીને નમ જાનુની જાનુની. ભગવાનનું જે કેશવ નામ છે એ મસ્તક ઉપર, કેશવાય નમ શિરસી શિરસી. નારાયણ નામ છે એ મુખમાં, નારાયણાય નમ મુખે મુખે. માધવ નામ છે ગળા ઉપર, માધવાય નમ ગ્રીવાયામ ગ્રીવાયામ. બંને બાહુ ગોવિંદાય નમ બાહવોહ બાહવોહ. વિષ્ણુ ભગવાન માતાજીના હૃદયે, વિષ્ણવે નમઃ હૃદયે હૃદયે. મધુસૂદન માતાજીની પાછળની પીઠમાં ફેરાવી દો, મધુસૂદાય નમઃ પૃષ્ઠે પૃષ્ઠે. ત્રિવિક્રમ છે માતાજીની કમર, ત્રિવિક્રમાય નમઃ કટ્યામ કટ્યામ. ભગવાનનો વામન અવતાર જઠરે, વામનાય નમઃ જઠરે જઠરે. અને જ્યાં ભગવાન શયન કરે એવા પદ્મનાભ, એ ભગવાન માતાજીની બંને ગુલ્ફયો હો એટલે ગોઠણ, પદ્મનાભાય નમઃ ગુલ્ફયો હો. સંસારના જે મોટા મોટા યજ્ઞો છે એ યજ્ઞોનો તેજ માતાજીની અંદર આવે. બહુ મોટા મોટા યજ્ઞ પેલા થતા, એક એક વર્ષના યજ્ઞ થતા, એક વર્ષ સુધી યજ્ઞ હાલે, આવી જ કાયમ તૈયારી કરવી પડે ને, આ રીતના જ બેહવું પડે. પણ આ બધા યજ્ઞનો તેજ છે એ માતાજીમાં આવે. સૌથી મોટા મોટો યજ્ઞ છે અશ્વમેધ, એ માતાજીના મસ્તક ઉપર, અશ્વમેધાય નમઃ મૂર્ધનિ મૂર્ધનિ. બીજો યજ્ઞ છે નરમેધ, નરમેધાય નમઃ લલાટે લલાટે. ત્રીજો જે પાંડવોએ કર્યો તો એ રાજસૂ યજ્ઞ મુખમાં, રાજસૂ યજ્ઞાય નમઃ મુખે મુખે. પછી ચોથો છે ગોસવ, ગોપુષ્ટિ યાગ માતાજીના કંઠે, ગોસવાય નમઃ કંઠે કંઠે. બીજો યજ્ઞ છે દ્વાદશાય, માતાજીના હૃદય મે, દ્વાદશાય નમઃ હૃદયે હૃદયે. પછી યજ્ઞ છે અહનેભ્યો, માતાજીની નાભી, અહનેભ્યો નમઃ નાભો નાભો. પછી વરસાદને રીઝાવવા માટે યજ્ઞ થતો, સર્વમેધાય નમઃ વામકટ્યામ વામકટ્યામ. પછી અતિરાત્રાય નમઃ કંઠે કંઠે. પછી ઉક્થાય નમઃ દક્ષિણ જંઘાયામ દક્ષિણ જંઘાયામ. સોત્રામણીય નમઃ માતાજીના હૃદય ઉપર, હૃદયેસુ હૃદયેસુ. વસત્કાર નામનો મંત્ર છે માતાજીના સ્તનમાં, વસત્કારાય નમઃ સ્તનયોઃ સ્તનયોઃ. જે પંચ યજ્ઞ છે, ભૂત યજ્ઞ, દેવ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, ઋષિ યજ્ઞ, પિતૃ યજ્ઞ, એ માતાજીની બધી આંગળીઓમાં. પંચ મહાયજ્ઞેભ્યો નમઃ ઉંગિલેસુ ઉંગિલેસુ. પછી વૈદ્યનું તેજ છે માતાજીના ઉદરમાં, વૈદ્યાય નમઃ ઉદરે ઉદરે. ઓમ સવનેભ્યો નમઃ પાદયોઃ પાદયોઃ. દર્ભનું તેજ માતાજીના વાળમાં, એમ કહેવાય કે જ્યારે વિરાટ પુરુષની ઉત્પત્તિ થઈ અને જે જે રૂવાડાઓ ખૈરા એમાંથી દર્ભની ઉત્પત્તિ થઈ, એટલે માતાજીના વાળમાં. દર્ભેસુ નમઃ કેશેસુ કેશેસુ. હવે દરેક ધર્મનું તેજ માતાજીમાં બિરાજમાન કરવાનું છે. પેલો છે ધર્મ, માતાજીના મસ્તક ઉપર, ધર્માય નમઃ મૂર્ધનિ મૂર્ધનિ. બીજું છે જ્ઞાન, એ હૃદયમાં, જ્ઞાનાય નમઃ હૃદયે હૃદયે. પછી છે વૈરાગ્ય, એ જંઘામાં, વૈરાગ્યાય નમઃ ગુહ્યે ગુહ્યે. પછી છે ઐશ્વર્ય, એ માતાજીના ચરણોમાં, ઐશ્વર્યાય નમઃ પાદયો. હવે જેટલી શસ્ત્રોની તાકાત છે એ બધી શસ્ત્રોની શક્તિ માતાજીની અંદર બિરાજમાન કરાવવાની છે. સૌથી પહેલું ખડગ એટલે તલવાર, એનું તેજ માતાજીના મસ્તકમાં, ખડગાય નમઃ શિરસી શિરસી. બીજું શસ્ત્ર છે સારંગાય, માતાજીના મસ્તમાં, મસ્તકમાં, સારંગાય નમઃ મસ્તકે મસ્તકે. પછી મુસળનું તેજ માતાજીના જમણા ખભામાં, મુસલાય નમઃ દક્ષિણ ભોજે દક્ષિણ ભોજે. પછી જે હળ આવે એ હળનું તેજ માતાજીના ડાબા ખભામાં, હલાય નમઃ વામ ભોજે વામ ભોજે. પછી ભગવાનનું જે સુદર્શન ચક્ર છે એનું તેજ માતાજીના જઠરે, ચક્રાય નમઃ જઠરે જઠરે. પછી શંખાય નમઃ, શંખનું તેજ છે માતાજીના ચરણમાં, શંખાય નમઃ પાદયોઃ પાદયોઃ. ગદાનું તેજ માતાજીની જંઘા ઉપર, ગદાય નમઃ જંઘયોઃ જંઘયોઃ. પછી પદ્મ, પદ્મ એટલે કમળ, માતાજી ચતુર્ભુજા પણ હોય અને અષ્ટભુજા પણ હોય. ઘણા માતાજીના ચાર હાથ હોય એને ચતુર્ભુજા કહેવાય, અને માતાજીના આઠ હાથ પણ હોય અષ્ટભુજા કહેવાય.
એક આત્મા એમાં કમળ પકડ્યું હોય, એક આત્મા તલવાર હોય, મતલબ કોઈ શત્રુ આવે ત્યારે તલવાર થી પણ પ્રહાર કરવો, અને કોઈ એવો માણસ આવે તો કમળ જેવો માણસ આવે ને તોય માતાજી સ્વીકારે, અને કઠોર છાતી નો આવે તોય માતાજી સ્વીકારે. એટલે એક હાથમાં તલવાર ને પાછું એનાથી ઊંધું, એક હાથમાં કમળ નું ફૂલ. હવે માતાજીને શક્તિ ની કર્યા પછી લક્ષ્મી, આઠ જાતની લક્ષ્મી, અષ્ટધા લક્ષ્મી છે એ મૂર્તિમાં બેસાડવાની છે. ઓમ પેલી લક્ષ્મી માતાજી ના લલાટે, લક્ષ્મી એ નમ લલાટે, લલાટે સરસ્વતી મુખમાં, સરસ્વતી એ મુખે, મુખે પછી બંને જંઘામાં, રત્યે નમ ગુહ્યે, ગુહ્યે પછી કંઠમાં, પ્રીત્યે નમ કંઠે, કંઠે બંને નેત્ર, કીર્તિએ નમ દીક્ષુ, દીક્ષુ હૃદય ઉપર, શાંતિએ નમ હૃદયે, હૃદયે જઠર ઉપર, તુષ્ટિએ નમ જઠરે, જઠરે પછી આખામાં ફેરવી દો, પુષ્ટિએ નમ સર્વાંગે, સર્વાંગે પછી પંચદશો અંગ મંત્ર ન્યાસ. હવે જ્યાં જ્યાં ભૂદેવ તમને કહે ત્યાં લગાડજો. પેલા હૃદયમાં ઓમ હૃદયાય નમઃ લગાડી દો, ઓમ પછી મસ્તકે ઓમ શિરસે નમઃ સ્વાહા, શિખામાં શિખાય વસત, પછી કવચમાં વાસુદેવાય કવચાય, પછી નેત્રમાં ઓમ નેત્રત્રયાય, પછી અસ્ત્ર એટલે બંને ખભા ઓમ અસ્ત્રાય, પછી શિરસી નમ શિરસી, પછી મુખમાં મોમ મુખે, પછી શિખામાં ઓમ ભગવતે શિખાયામ શિખાયામ, બંને કવચમાં ઓમ વાસુદેવાય નમ કવચે કવચે ઇતિ ન્યાસઃ. હવે ગાયત્રી માતાજી નું તેજ માતાજીની મૂર્તિમાં આપણે પધરાવવાનું છે. જેમ સૂર્ય હમુ આપણે જોઈ હગીએ નહીં, ચૈત્ર મહિનાનો બપોરનો તડકો હોય અને ખાલી 10 સેકન્ડ પૂરતા તમે સૂર્ય હમુ જો ને તો તમારી આંખ બંધ થઈ જાય કે નહીં, હા કે ના તો પાડો. અમારે તો થઈ જાય, તમને ખબર નહીં કદાચ ના જોઈ હગીએ ને સૂર્ય હમુ જોવાય. ખાલી ચૈત્ર મહિનામાં થોડીક વાર બાહે બાર બાર બેહીએ તો એ વાહો તપી જાય. એક સૂર્ય ની વાત છે. માતાજીની શક્તિ તો કરોડ સૂર્ય જેવી છે. આ એક સૂર્ય હમું જોવાતું નથી, આ કરોડ સૂર્ય હમું કેમ જોઉં? 66 કેવી નો વાયર જાતો હોય થાંભલે થી સબસ્ટેશન નો, એમાં આંગળી નખાય નાખો તો ખબર પડે ઓરો થઈ જાય સીધો ન્યા ન્યા. એના કરતા કરોડ ગણું તેજ વિદ્યુત કાંતિ સમ પ્રભાવ, વિદ્યુત જેવી માતાજી નો જો. બારમા ધ્યેયમાં કલે બોલ્યા, નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવમ તતસ્તો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસીની. કૃષ્ણ ભગવાનની બેન પણ છે વિંધ્યા નિવાસીની, વિંધ્યાચલ નિવાસીની. માતાજી વિદ્યુત ના રૂપમાં છે. બહુ મૂર્તિને બેઠા પછી હાથ લગાડવો નહીં. ઘણી વખત આપણે પવિત્ર હોઈએ ન હોઈએ એટલે આમાં લખ્યું એટલે તમને કહું, દૂરથી વંદન કરાય પણ મૂર્તિમાં બહુ પછી હાથ લગાડાય નહીં. ગંગાજી છટાય, ગૌમૂત્ર છટાય, દૂરથી વંદન કરાય. અને કોઈએ મૂર્તિમાં હાથે ચાંદલા ના કરતા, કંકુ ના, આપણા ખોટા કંકુ આવે કેમિકલ વાળા, એ જાતા નથી. 6-6 મહિના તો વરા જોઈ ભયરો હોય કંકુ વાળો, અને આવી સરસ માર્બલ ની મૂર્તિ હોય ને એમાં આપણે હાથે કંક તમારે ત્યાં રાખી દેવાનું. પૂજારીને જ્યારે રાખીએ કા ચડાવવાનું થાય હે, નહીં તો પગમાં અડાડી દો. બાકી ખોટા કંકુ ને ખોટી ચુંદડીઓ ને રાખી દેવાનું, હાથે કઈ ટ્રાયું કરવાની નહીં. કેમ કે આપણે કંકુ નો ચાંદલો કરીએ ને ગાલ બાલમાં લાગી જાય તો પછી આજીવન ન જાય. અહીંયા કારો દાગ થઈ ગયો આપણે કેવા ભૂંડા લાગીએ ગમે આપણે. એટલે હાથે છે ને ચાંદલા ના કરતા. પૂજારીને કયો એ તમને સરસ કરાવી દે, અને આપણે તો વ્યવસ્થા તમે તો બહુ સરસ કરી છે પૂજારી બાપા. હવાર હાંજ આરતી કરે ને આરતી પાછી આખા ગામમાં સંભળાય, એટલે યાદ આવ્યું એટલે કહી દઉં કે હાથે બહુ ચાંદલા ના કરતા, ત્યાં રાખી દેજો. હવે આપણે ભૂગા તા ગાયત્રી માતાજીની શક્તિ પૂરવાની છે. પેલા બધી પગની આંગળીઓ તકારમ પાદાંગુષ્ઠયોઃ, પાદાંગુષ્ઠયોઃ
પછી બંને જંગા સકારમ ગુલ્પયો ગુલ્પયો પાછી જંગા વિકારમ જંગયો જંગયો બંને ગોઠણ તુકારમ જાનુનો જાનુનો માતાજીનો કમર યકારમ કટી દેશે કટી દેશે પછી નાભી ભકારમ નાભો નાભો પછી જઠરે ગોકારમ જઠરે જઠરે માતાજીના સ્તન દેકારમ સ્તનયો સ્તનયો હૃદય વકારમ હૃદયે હૃદયે કંઠે શ્યકારમ કંઠે કંઠે વદન એટલે મુખ ધિકારમ વદને વદને માતાજીના મુખના તાળવા મકારમ તાલુ દેશે તાલુ દેશે માતાજીનો જ્યાં નથળીનો ભાગ છે ત્યાં હિકારમ નાસિકાગ્રે નાસિકાગ્રે દેવીના બંને ચક્ષુ શિકારમ ચક્ષુસો ચક્ષુસો માતાજીની આંખની ભમા યકારમ ભ્રુમધ્યે ભ્રુમધ્યે માતાજીનું લલાટ યોકારમ નમ લલાટે લલારે આખામાં ફેરવી દો ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ યો યો નઃ પ્રચોદયાત્. સર્વાંગેષુ હવે ચાર વેદોના જે મંત્ર છે એ મંત્રનું તેજ આપણે મૂર્તિ અંદર પૂરવાનું છે. સૌથી પહેલા ઋગ્વેદ છે. ઓમ અગ્નિમીરે પુરોહિતમ માતાજીના ચરણોમાં પાદયો. પછી યજુર્વેદ ના મંત્ર બોલીએ. ઓમ ઇખેત્વોર જેત ભાપાય વસ્ત દેવો વાહ સવિતા પ્રાર્પયતુ શ્રેષ્ઠ ધમાય કર્મણ આપ્યાય ધ્વમગ્ન્યા ઇન્દ્રાય ભાગમ પ્રજાપતિ રનમીવ અયત્મા મા વસ્તેન ઈશદ ભાગશક્તો શત્રુવા અસ્મિન ગૌપદૌ સ્યાત્ પફિર્જજમાનસ્ય પશુન પાહિ. માતાજીની બંને જંઘામાં ગુલ્ફયો હો પછી સામવેદનું તેજ માતાજીના ચરણોમાં. ઓ વામ ઓ હો વામ ઓમ અગ્ન આયાહિ વેતયે ગ્રેણાનો હવ્યદાતયે હોતા સસ્તિ પરહિસ્સે. પછી અથર્વવેદ છે એ માતાજીની ઉરુ ઉપર. સન્નો દેવી રભિષ્ટય આપો ભવંતુ પીતયે સંયો રભિષ્ટવંતુ ના. યતિ સપ્તા યતરી સપ્તા પર્યંતે વિશ્વાપ રૂપાણિ બિભરતઃ વાજસપતિર્બલાતેષાં તન્નવો અદ્ય દધાતુ મે. ઇતિ ઉર્વોઃ સ્વસ્તિના ઇન્દ્રો જઠરે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદસ્રવાઃ સ્વસ્તિનઃ ભૂઃ વિશ્વવેદાઃ સ્વસ્તિરસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઇતિ જઠરે પછી હૃદય ઉપર. દીર્ઘાયુસ્ત ઓખદે જસ્ત્વાત્વમ અતોસ્ત્વમ દીર્ઘાયુર્ભૂત્વા સતફલેષો વિરોહતાત. ઇતિ હૃદયે શ્રીશ્ચાતે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્વિનૌ વ્યાતમ ઇષણ મોમ ઇઘાણ સર્વલોકમ ઇઘાણ. કંઠે ભગવાન શિવનો ત્રંબક મંત્ર છે માતાજીના મસ્તક ઉપર. ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ વૃષ્ટિવર્ધનમ ઉર્પારુગમિવ વંદનાન મૃત્યોર્મુખ્યમામૃતાત્. ઇતિ કંઠે સહસ્ર શિખાય નમઃ પાદયોઃ. આખું પુરુષ સૂક્ત છે માતાજીના ચરણમાં. આખું શ્રી સૂક્ત છે એ પણ માતાજીના ચરણમાં. હવે હાથમાં ચોખા રાખી અને ભગવાન શિવ માતાજીને પોતાની બધી શક્તિઓથી સુશોભિત કરે. અમારી મૂર્તિ તેજસ્વી અને દૈદીપ્યમાન બને એવી એમની પ્રાર્થના છે.
પાછો બધાએ 15 વખત ઓમકાર બોલવાનો છે. કેટલી વખત? 15 વખત. એટલે અમે બોલીએ ત્યાર તમે બોલતા આવજો. ઓમ ઓમ ઓમ, અવાજ કાઢો. ઓમ બોલો. શ્રી કાટેશ્વરી માતાજી જય. માતાજીના ન્યાસ કર્યા આપણે, ઘણા દેવતાઓની શક્તિ એમાં આપણે બિરાજમાન કરી, ત્યાં કાનાભાઈ વંદન કરીને પછી અહીંયા આપણે યજ્ઞમાં આવવાનું છે. હવે ઓલા સોમપુરા ભાઈને બોલાવી અને જે છોકરાઓ હોય મૂર્તિ ઉપાડવા માટે નિમણૂક કરેલી એ ધીમે ધીમે માતાજીને ત્યાં મંદિરમાં પહોંચાડી દો. અગ્નિ પ્રજ્વલિતમ વંદે જાત વેદોહુતાસન હિરણ્યાવરણમમલમ સમૃતો વિશ્વતો મુખા. બેનો એ પાછી વાતો ચાલુ કરી, નીચે બેસવામાં થોડીક સંકળાશ લાગે તો ઉપર પણ વ્યવસ્થા કરેલી છે અને ન્યા તમને દર્શન થાય એવી પણ વ્યવસ્થા કરેલી છે. એટલે નીચે જગ્યા ઓછી પડે તો પછી ઉપર પણ બેસજો. એક ખાસ વિનંતી, મંદિર આખું ખાલી કરી આપો. મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિએ રહેવાનું નથી. સાઈડના બે દરવાજા એ બંધ કરી દો, એક જ દરવાજો ખુલ્લો રાખો સામેનો. એટલે બધાને ખાસ વિનંતી કે એક વાગ્યા સુધી મંદિરની અંદર કોઈએ આવવાનું નથી. જ્યાં સુધી માતાજીની દ્રષ્ટિ ન ખુલે ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ આપણાથી ન થાય. એટલે બધાને ખાસ સૂચના ને ખાસ વિનંતી કે મંદિરમાં કોઈએ આવવાનું નથી. અને એક બેનો ખાસ ત્યાંથી રસ્તો કરી આપો. ધીમે ધીમે માતાજીને મંદિરમાં લઈ જાય એટલે અવ્યવસ્થા પણ ન થાય. એટલે બેનો ત્યાં ખાસ વ્યવસ્થા કરી દો. તમને કે એટલે સીધા હટી જાયજો ત્યાંથી. બીજા જે ટીમ નક્કી થઈ ગઈ ને એ જ ઉપાડશે ને એ જ પહોંચાડશે. આપણે ખાલી દૂર ઊભીને દર્શન કરવાના છે. આપણી અવળો ભવ્ય મનોરથ આપણે કર્યો અને કોઈ જાતના નિર્વિઘ્ને, બાકી આવા કાર્યમાં વિઘ્ન આવે આવે ને આવે જ, પણ ભગવાનની કૃપાથી આપણે નિર્વિઘ્ને અહીં સુધી પહોંચ્યા એ માતાજીની દયા અને તમારા બધાનો સાથ સહકાર. એટલે આવો ના આવો સાથ સહકાર રાખજો છેલ્લે સુધી. આમાં ક્યાંય તમને વિક્ષેપ ન થાય, આપણાથી કોઈ હાનિ ન થાય. એટલે કોઈએ વચમાં આવવાનું નથી. મંદિરની અંદર જ્યાં સુધી કોઈને કહેવામાં ન આવે ત્યાં સુધી કોઈએ મંદિર અંદર આવવાનું નથી. આપણી બધી મૂર્તિઓ મંદિરની અંદર જાય છે. એકવાર એટલી ભાવથી ને એટલા પ્રેમથી જય ઘોષ કરીએ કે આપણો અવાજ આમ પોરબંદર સુધી સંભળાય. બોલો કાટેશ્વરી માધગી જય. બોલો કાટેશ્વરી માધગી જય. ગણપતિ મહારાજ કી જય. ગણપતિ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. ચાલો હવે અહીંયા હોમ શરૂ રહેશે અને ત્યાં ધીમે ધીમે માતાજી નિજ મંદિરની અંદર પ્રસ્થાન કરશે. હાથમાં ચોખા રાખી અગ્નિ ભગવાનનું ધ્યાન ધરજો. ઓમ અગ્નિંદુતમ બુરોદધે હવ્યવાહમુપબ્રુવે દેવાઃ આશાદયાદિહ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અગ્નયે નમઃ.
ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પાંચ આહુતિ ઘીની પધરાવો. ઓમ અગ્નયે પ્રાણાય સ્વાહા. ઓમ અગ્નયે અપાનાય સ્વાહા. ઓમ અગ્નયે વ્યાનાય સ્વાહા. ઓમ અગ્નયે ઉદાનાય સ્વાહા. ઓમ અગ્નયે સમાનાય સ્વાહા. ઇતિ નમઃ જલમાદાય પ્રારબ્ધસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ ત્રિદિવસીયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવાંગતેના ભગવતી રાજરાજેશ્વરી પ્રીતિ સંપાદન હેતવે હોમમહં કરિષ્યે. સ્વાહા એટલે હોમ જો. ઓમ જાત વેદસે સુનવામ સોમમરાતિયતો નિદહાનિ વેદહ સનહ પરિષદિ દુર્ગાણ વિશ્વાનાવેવ સિંધુ દુરિત્યાત્યગ્નિ સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય સ્વાહા. ઓમ ગણાનંદ્વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદ્વા નિધિપતિ ગો હવામહે પશો મમ ઓમ ગંગણપતાય સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્య જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્య જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. ઓમ હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્య જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય વિગાપિરે સ્વાહા. હિરણ્યગર્ભ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્યામુદે માંગસ્મૈ દેવાય.
हिरण्यगर्भः समवर्धताग्रे भूतस्य जातः पतिरेक आसीत् ખાલી 5-10 મિનિટ પૂરતું આપણા કાર્યકરોને એવી ઈચ્છા છે થોડુંક એમને કેવું છે એટલે આપણે બધા શાંતિથી સાંભળશું અને મનમાં માતાજીના જપ કરશું એટલે એની પણ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણું આ કાર્ય છે એ જેવી સરળતાથી ને જેવી માની દયાથી આપણે અહીં સુધી પહોંચ્યા તો એ જ દયાથી આપણે છેલ્લે સુધી પહોંચીએ એવી માતાજીની પ્રાર્થના કોઈ વાતો ન કરીને મનમાં માતાજીના જપ કરીએ એટલે આપણા બધાનું કલ્યાણ થાય હલ 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 હલ